પાંધા ત્રોડિયા પાંજરા વાળા હાંકળ લથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાથ બાગ ગામ જૂતા જીની ગમું જાળા પછીતા પહેના જાણ જૂતા કાંત માન પહેના ભૂતા જમી કાંત ફેર પાછા ઘર વર્યા વાળા ભૂખા જગાયા ગ્રીધાન લાંગડી ગણાતી હતી જાગી ખાધું રખ લેવા કુવારી ઉતરી પરિવારેવાને કં કુવારી ઉતરી પરિવારેવાને કં બે લીટી બાપુ મને રાવણ ના યુદ્ધ ની વાત ચાલે છે એટલે આપણે ગોંડલ ના મનુભાઈ સુરદાસ મનુભાઈ ધોબી બે જ લીટી પણ એ વાત આવે છે ત્યારે રામ રાવણ જયારે હામ હામ આવ્યા કમટ પીઠ કસકસી ધસી રાવણ રણ આવ્યો આંખ વી સખ દી દસ ચીસ અને દેખી હેરત હો જાયો અને ભગવાન રાઘવેન્દ્ર સરકારે પણત ને ખેંચી ને આમ ઠે 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 કરતું જયારે બાણ ને ખેંચ્યું એ વખતે ડાબો હાથ છે એ જમણા હાથ ને એમ કે છે કે જમણા હાથ આજ હામો તું રાઘવેન્દ્ર સરકાર ને નો હાથ છો અને રાવણ ને જોઈ અને બી ગયો છો અને તેથી ડાબો હાથ જમણા હાથ ને ઠપકો દે છે બે જ લીટી મને ગમે છે શું કીધું કોણ બહાદુર હશે હવે એ બધું પારખું થાય હમણા અરે ખાવામાં પીવામાં વિપ્ર ને દાન માં સકળ શુભ કામ માં મોરી રહેતો એ જમણા આજ કાયર બની ઠેઠ પાછળ ગયો અને પ્રભુ રામ ના કાન નો ઓછ લેતો ત્યારે જમણા હાથે કીધું કે લેશ કાયર નથી લેશ નિર્બળ નથી મારા હામો લેશ શત્રુ નથી કોઈ ફાયો મારાથી કોઈ શત્રુ કોઈ થી ફાયો નથી પણ જમણો હાથ કે હું પાછો એટલે આટ્યો છું એટલા માટે આટ્યો છું કે હાથ જમણો કહે યુદ્ધ મેદાન માં મને આ ક્ષણે એક વિચાર આવ્યો શું વિચાર આવ્યો કે એક મસ્તક પછી રાવણ ના એક મસ્તક હનુમાન કે ગણું શીશ દસ એક હારે આમાં યુદ્ધ વિચારણા મારા રામ ની શું છે હું જાણવા આવ્યો કાન દ્વારે વાહ વાહ જય હો જય હો એ બાપ વખા